આજે ગુજરાતની દીકરી આ દેશનું ગૌરવ અને અમદાવાદમાં જેને ટેબલ ટેનિસની ટ્રેનિંગ લઈને દુનિયાભરમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે એવા ભાવિનાબેન પટેલને મળવાનો મને આજે અવસર મળ્યો. આજે સાચા મનથી આ ગુજરાતની દીકરીને સલામી આપવાનું મને અવસર મળ્યો છે. ગુજરાતની આ દીકરીએ એક નાના એવા ઘરની અંદર લોકડાઉન દરમિયાન રાત દિવસ પ્રેક્ટિસ કરવા માટે આટલા નાના ઘરમાં જે રૂમ હતી એ રૂમને ટેબલ ટેનિસના પ્રેક્ટિસ માટે આખું પરિવર્તિત કરવામાં આવ્યું અને એમના કોચ આજે ગૌરવપૂર્ણ વાત એમને જ્યારે મૂકી કે જ્યારે એ ઓલિમ્પિક રમવા જતા હતા ત્યારે બી સવારે વહેલી સવારે ઉઠીને આ જ રૂમમાં એમને ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરી હતી. આ પ્રકારનું મહેનત કરીને દુનિયાભરના જે ઓલિમ્પિકની અંદર પ્લેયરો આવે છે તે સૌને પાછળ મૂકીને આ દેશને સિલ્વર મેડલ અપાવ્યો. આજે રાજ્ય સરકાર વતી એમને આ કોઈ રાશિ નથી, આ કોઈ રકમ નથી, પરંતુ આ ગૌરવની વાત છે અને ગૌરવની વાત પૂર્ણ 3 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ માટે વર્ષો વર્ષથી જે પ્રકારે ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના નાના નાના ગામોમાંથી ખેલાડીઓને પ્લેટફોર્મ આપ્યું, પ્રોત્સાહન પૂરો પાડ્યો અને એના માધ્યમથી અનેક પ્લેયરો ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચ્યા. ભાવિનાબેન પટેલને બી અને એમના પરિવારે બી ખાસ કરીને રાજ્ય સરકારનો આભાર માન્યો છે, મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો છે અને રાજ્ય સરકારે એવો નિર્ણય લીધેલો છે કે ભાવિનાબેનની જેમ અનેક એવા પ્લેયરો કે જે પ્લેયર ગુજરાત ખાસ કરીને દેશ માટે દુનિયાભરમાં ટુર્નામેન્ટો રમવા જાય છે એને જે કોઈ નાની મોટી તકલીફ હશે એ પ્લેયરોને હું પોતે મળવાનો છું, પોતે એમના સજેશનો સાંભળવાનો છું અને સજેશનો માત્ર સાંભળવા પૂરતા જ નહીં પરંતુ એમના કોચ જોડે બેસીને, એસોસિએશન જોડે બેસીને અને ખાસ કરીને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કાર્ય ચાલી રહ્યું છે એ તમામને સંકલન કરીને આવનારા દિવસોમાં ગુજરાત દુનિયાભરના પ્લેયરો જોડે હજી વધુ સારી રીતે બરોબરી કરીને રાજ્યને આ દેશને મેડલો અપાવી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. મને આજે ભાવિનાબેન જોડે ટેબલ ટેનિસ રમવાનો અવસર પ્રાપ્ત થયો અને એમની આંખોમાં આ રાજ્ય માટે અને આ રાજ્યના બીજા લોકો બી ખેલમાં આગળ વધે તે માટેનું જે સપનું મેં જોયું છે એને સાકાર કરવા માટેનું ઇન્સ્પિરેશન એમના ઘરેથી આજે લઈને હું નીકળીશ અને આવનારા દિવસોમાં એ પરિપૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરીશ. એમણે અનેક સુઝાવ બી આપ્યા છે, અનેક બીજા વિષયો પર બી ચર્ચા કરી છે, એ તમામ વિષયો પર હું ભારપૂર્વક ધ્યાન આપીશ. આભાર.